કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર, જેના લેખક છે હાસ્યદા પંડ્યા. બાળ મિત્રો, તમે જાણો છો કે ડોક્ટર આંબેડકર કોણ હતા? તો એ આપણા દેશના બંધારણના ઘડવૈયા હતા, જેની માહિતી આજે આપણે મેળવવાની છે. પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો, જે દલિત વર્ગ હતો એ, પીડિત વર્ગ હતો એ, અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે. આ પાઠની અંદર ભીમરાવ આંબેડકરના જીવન અને એને એમની જે કાર્યો કર્યા છે એનો એક ટૂંકો પરિચય આપવામાં આવ્યો છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. એમને ભારતનું બંધારણ ઘડ્યું હતું, એના કારણે એમને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. એમને ભારત રત્ન, જે મોટા મોટો જે એવોર્ડ આપણા પુરસ્કાર હોય છે, એનાથી એમને નવાજવામાં આવ્યા હતા, એમને આપવામાં આવ્યો હતો. હવે એની માહિતી આપણે હવે વિસ્તૃત જોઈશું. અમુક વસ્તુમાં અંડરલાઈન કરશો તો તમને પ્રશ્નોના જવાબ પણ સરળતાથી મળી રહેશે. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. 6 વર્ષની કુમરી વયના એક બાળક પોતાની માતા ગુમાવી છે. ઘટના એટલે કે પ્રસંગ. કુમરી એટલે કે નાજુક. આશરે 100-125 વર્ષ પહેલાં, 100-125 વર્ષ પહેલાંની આ એક વાત છે. 6 વર્ષની કુમરી વયના, 6 વર્ષની નાજુક વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એક બાળકે પોતાની માતા મૃત્યુ પામી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. એમના પિતાનું નામ હતું રામજીભાઈ. તે ક્યાં કામ કરતા હતા? તો લશ્કરી શાળામાં એક શિક્ષક હતા. માત્ર સુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વારમાં પિતા હાથ પસવારી રહ્યા છે. માતાનું સુખ તો એમણે નાનપણથી જ ગુમાવી દીધું હતું. એવા પુત્રના વાકડિયા વાર, આ ભીમરાવ આંબેડકરના વાર કેવા હતા? વાકડિયા. તો એમના વાકડિયા વારમાં પિતા હાથ પસવારી રહ્યા છે. પસવારવું એટલે પ્રેમથી હાથ ફેરવવો, પ્રેમથી હાથ ફેરવી રહ્યા છે. ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. એમને જાણે ચારે બાજુ અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? આવું એમના પિતાના મનમાં વિચાર આવે છે. શું વિચાર આવે છે? કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? એવો વિચાર ભીમરાવ આંબેડકરના પિતાના મનની અંદર આવે છે. થોડી જ વારમાં એમને મક્કમ નિર્ધાર કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવીશ, ગણાવીને સારો નાગરિક બનાવીશ. થોડી વાર પછી એમને મક્કમ એટલે દ્રઢ, નિર્ધાર એટલે કે નિર્ણય. થોડી વાર પછી એમને દ્રઢ નિર્ણય કરી લીધો કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયા સરસો ચોપી દીધો. પિતાએ પુત્રને હૈયા સરસો ચોપી દેવો એટલે થાય વહાલથી ભેઠું. પિતા પુત્રને વહાલથી ભેટી પડે છે. 6 વર્ષનું એ બાળકને તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર.
છ વર્ષનો એ બાળક એ બીજું કોઈ નહોતું પણ કોણ હતું? આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. એમનું મૂળ નામ શું હતું બાર મિત્રો? તો ભીમરાવ. શું હતું? તો ભીમરાવ એમનું પોતાનું મૂળ નામ હતું. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. એમની માતા તેમના એ 6 વર્ષના હતા ત્યારે એમની માતાનું નામ હતું ભીમાબાઈ, જે મૃત્યુ પામ્યા હતા. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો છે. ક્યારે થયેલો હતો ભાઈ અને ક્યાં થયો હતો? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં કઈ તારીખે? તો 14 એપ્રિલ 1891માં થયો હતો. ભીમરાવ રંગે ઘઉંવર્ણા હતા. તેઓ ઘઉંવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. ફોટામાં તમે જોઈ શકો છો કે એમનું કપાળ કેવું છે, મોટું. તો એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાકડિયા કે જોનારને આંખ ઠરે, નાક ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરિવારમાં એ સૌથી નાના હતા એટલે જ્યાં સુધી એમની માતા જીવતી હતી ત્યાં સુધી મા બાપનો પ્રેમ એમને સારો એવો મળી રહ્યો. પરંતુ દુર્ભાગ્ય માતાનું દુઃખ વહેલી છીનવાઈ ગયું. માતાનું સુખ દુર્ભાગ્ય એમનાથી સૌથી પહેલાં છીનવાઈ ગયું હતું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. જ્યારે ભીમરાવ આંબેડકર નાના હતા તે એ જમાનાની અંદર સમાજની અંદર જ્ઞાતિ પ્રથા એનું દૂષણ ખૂબ જોરમાં હતું. ઊંચ નીચના ભેદભાવ પર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવામાં આવ્યું. ભીમરાવ નાના હતા એ વખતે પણ એમને ઘણું સહન કર્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. આ જ્ઞાતિ પ્રથાના દૂષણથી ભીમરાવને ખૂબ જ લાગી અપમાન બહુ જ અપમાન સહન કરવું પડતું હતું એમને, અને એ એમને ગમતું નહોતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કટતી હતી. એ સમય એવો હતો કે જેવું કોઈ માણસ આવડતથી કામ કરે તો એ નહોતું જોવામાં આવતું, પરંતુ એ વખતે એની જ્ઞાતિ જોવામાં આવતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. એ વખતે જ એમને એક સંકલ્પ કરેલો કે આ અન્યાય સામે એ પોતે વિરોધ કરશે. રત્ન તે કંઈ ઢોક્યું રહે? તમે જાણો છો કે ભાઈ રત્ન, આપણે હીરો કે માણેક એવું કંઈ રત્ન હોય તો આપણે એને ઢાંકીએ તો ઢાંકેલું રહે ખરો? નહીં, એ તો પ્રકાશ આપતું જ રહે છે. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા એટલે કે પ્રસન્ન થયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ. હવે આ નામ સાંભળ્યું છે બાર મિત્રો? તો આપણે ગઈસા 4th ધોરણમાં ભણી ગયા હતા બે ભાઈઓની વાર્તા, જેમાં સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના મહારાજા હતા એ જ વડોદરાના મહારાજાએ ભીમરાવની પ્રતિભાથી ખુશ થઈને એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. એને ઉચ્ચ એટલે આગળ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પોકો જ ફૂટી. શિષ્યવૃત્તિ જ્યારે
એમને મળી ત્યારે પગે ફોખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પછી તો બિમરા ખૂબ જ ઉત્સાહની અંદર આવી ગયા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સોંપડી. સ્નાતક થયા પછી એટલે કે 10મું ધોરણ પાસ કર્યા પછી એમને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટેની તક પણ સોંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. જાણે બધી બાજુ જાણે અંધારું હોય ત્યાં એક બાજુથી જાણે અજવારું ફૂટી નીકળ્યો. એક કિરણ અજવારાનું આવ્યું એવું એમને લાગ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. ભીમરાવ આંબેડકર એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. ભણવામાં ખૂબ હોશિયાર રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટી પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. પાર વિનાની આર્થિક તંગી હતી તો અને પેટી પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠીને પણ તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. આ સંદર્ભ ગ્રંથો હતા એની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમને એ ડિગ્રી મેળવી એટલે ત્યારે તેઓ કહેવાયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. એમ એ બાર મિત્રો સ્નાતક એટલે કોલેજ સુધીનો અભ્યાસ કરેલો. અહીંયા હું ખોટું બોલી ગઈ છું. એટલે સ્નાતક એટલે કોલેજ સુધીનો અભ્યાસ કર્યા પછી એ બહાર ગયા હતા. એના પછી એમને એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમને પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમને લંડન જઈને કર્યો. કયો કયો અભ્યાસ કર્યો? એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમને પ્રાપ્ત કરી. પછી છેલ્લે કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમને ક્યાં જઈને પૂરો કર્યો? તો છે લંડન જઈને પૂરો કર્યો. આગળનું બાર મિત્રો હવે આપણે બીજા વિડીયોની અંદર જોઈશું.